નમસ્કાર વિદ્યાર્થીઓ, જય હિન્દ જય ભારત. આપણે ભણી રહ્યા છીએ ઓનલાઈન એજ્યુકેશનની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય એનામાં ટોપિક હતો કંપનીની શાસનની આર્થિક અસર. કંપનીનો ભારતની અંદર શાસન આવ્યું અને એના પરિણામ સ્વરૂપે કંપનીની આર્થિક અસર શું થઈ અને ભારતની આર્થિક અસર શું થઈ એ સંદર્ભે વાત કરશું. તો 100 વર્ષના સમયગાળાની અંદર, ખાલી 1857 સુધી 100 વર્ષના સમયગાળાની અંદર જે દેશ કાચો માલ પૂરો કરનારો હતો, પેદા કરનારો, પૂરો કરનારો નહીં પણ કાચો માલ બનાવનાર દેશ હતો એ ભારત દેશ. કારખાનામાં તૈયાર કરેલ માલ માટે એને બજારની રાજવી, મતલબ કે ભારત જે પહેલા વસ્તુ નિકાસ કરતો હતો હવે એ વસ્તુની એને આયાત કરવી પડે એવી પરિસ્થિતિ. પછી બીજી વસ્તુ તો કે તે સમયે પરંતુ
ભારત ક્યારે પડી ભાંગ્યો નહીં, પરંતુ આ અંગ્રેજોની આ નીતિના કારણે ભારતનું ગૃહોદ્યોગ ખતમ થઈ ગયો, ભારતનો કારીગર બેરોજગાર થઈ ગયો, અને પરિણામે ભારતના જે સમૃદ્ધ ગામડાઓ હતા એ સમૃદ્ધ અને સંપદવાન ગામડાઓ શું બન્યા? પરાધીન બન્યા આ અંગ્રેજોની કૂટનીતિના કારણે. અને એના સ્વરૂપે શું હોય? બેરોજગારી હતી અને ગરીબી હતી. એના પછી અંગ્રેજોએ શું કર્યું? તો રેલવેને આગળની શરૂઆત કરી. મુંબઈ, મદ્રાસ, એને આપણે ચેન્નઈ કહીએ છીએ, કોલકાતા જેવા મહાબંદરો છે એમનો વિકાસ થયો. તો ટૂંકમાં કંપનીની જે આર્થિક નીતિઓ હતી એ આર્થિક નીતિઓના કારણે ભારત, ભારતનો ખેડૂત, ભારતનો કારીગર ભાંગીને ભૂકો થઈ ગયો. અને ખૂબ જ મોટા પાયા કંપનીએ ભારતના તે સમયના ખેડૂત અને કારીગરોને લૂંટ્યા અને ભારતને એક જાતે કહી શકાય કે ભારતની જે આર્થિક રીતે સમૃદ્ધિ હતી એની એ લોકોએ સમૃદ્ધિ શું હતી ભારતની? તો ભારતનો ગૃહ ઉદ્યોગ. બરાબર, ભારતનો ગૃહ ઉદ્યોગ જે ભારતની કરોડરજ્જુ કહેવાતો, એ લોકોએ કરોડરજ્જુ ભારતની તોડી નાખ્યું અને ખૂબ જ આર્થિક નુકસાન પહોંચાડ્યું. એના પછી પાટની અંદર શું છે આપણે એના પછી ભણશું. જય હિન્દ, જય ભારત.